ઉરી બાદ સૌથી મોટો આતંકી હુમલો થતા જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારે લાગણી જેવી સ્થિતિ છે. ત્યારે પુલવામા થયેલા સૌથી મોટા આતંકી હુમલામાં 40થી વધુ જવાન શહીદ થતા ભારતવાસી શોકમાં ગરકાવ છે. હુમલાની એવી અસર પડી છે કે ભારતમાં એક શહેર એવું નહીં હોય કે જ્યાં આતંકીઓ સામે લોકોએ વિરોધ દર્શાવ્યો ન હોય. ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓ, સામાજિક સંસ્થાઓ અને હિન્દુ સંગઠનો દ્વારા પણ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં જનસંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસંઘર્ષ વિરાટ પાર્ટીના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અર્જુન મિશ્રા, પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બેનર, પ્લેકાર્ડ સાથે પાકિસ્તાન હાય હાય અને આતંકવાદ ખત્મ કરોના નારા લાગ્યા હતા અને કેન્ડલ માર્ચ યોજી વિરોધ કર્યો હતો. જનસંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા શહીદોને ન્યાય આપવા માટે ઉગ્ર માંગ કરી હતી. હું અર્જુન મિશ્રા, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ જનસંઘર્ષ વિરાટ પાર્ટી. કાલે અમદાવાદમાં વટવા વિસ્તારમાં કેન્ડલ માર્ચનું એક આયોજન કરેલું હતું. આજે દેશમાં જ્યારે 42 શહીદો થયા, એ દેશના યુવાનો એટલા બધા આક્રોશિત છે, એના સિવાય સરકાર કોઈ પણ નક્કર પગલાં નથી લેતી. એના આક્રોશમાં આખા વટવામાંથી યુવાનો અને આખા અમદાવાદમાંથી યુવાનોએ આક્રોશ ભરેલી રેલી કાઢી હતી. મારે સરકાર જોડે આખી અમારા યુવાનોની અને આખા દેશની એક જ માંગ છે કે પાકિસ્તાન નકશામાં હવે નથી જોઈતું, અને રોજ ને રોજ, ચાહે જમ્મુ કાશ્મીર હોય કે ચાહે ભારતનો કોઈ પણ ભાગ હોય, ત્યાં હવે અમારા જવાનો વગર કામના શહીદ ના થવા જોઈએ. એના માટે જે પણ પગલાં લેવા પડે સરકાર સાથે હવે ઊભા છીએ. અને આખા દેશને કહેવા માંગીએ છીએ યુવાનો થકી કે હવે કોઈ પણ શહીદ ના થાય એના માટે જે પણ પગલાં સરકારે લેવાના છે એ લેવું જ પડશે, ફરજિયાત. જયેશ પ્રજાપતિ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.